કિચનમાં જ મંદિર આવેલું. કિચનમાં તમને મંદિર બતાવી દીધું, હવે અમે કિચનનો થોડો. આ કિચન છે, કિચનની એક છેક બાજુમાં મંદિર છે. કિચનથી તમને આખો મકાનનો વ્યૂ આવતો છે. કિચન પછી થોડોક સ્પેસેસ આવે, પછી હોલ આવે, પછી બહાર તમે જાઓ એટલે પોર્ચ આવે. આ ફ્રીજ રાખવાની જગ્યા છે, અત્યારે છોકરા જે બનાવી કાઢે એ વરા સામાન ગોઠવવા માટે. કિચન બહુ મોટું છે, આ જમવા માટે થોડો પીવું છે. આ હેન્ડવોશ માટે કેન્ડી મેલેલી છે. હાલો દોસ્તો, આજે આવી ગયા છે અમારા નવા મકાને. તમને નાઇટ વ્યૂ બતાવું છું અત્યારે અમારી સોસાયટીનો, નવી સોસાયટીનો જોઈ લ્યો, પછી અંદર ઘર બતાવી. શ્રી બંગલો શેરી નંબર 3 દેખાય છે. આ નાઇટ વ્યૂ છે, 16 નંબરનું મકાન છે, શ્રી બંગલોમાં શેરી નંબર. આ પોર્ચ છે નીચે દેખાય. હવે તમને અંદર બતાવીશ, એક બાથરૂમ છે રૂમમાં, બાથરૂમ આવેલું છે. અહીંયા બેડ, અહીંયા કબોટ આવશે. હું તમને સામેનો રૂમ અત્યારે લેડીઝ સામાન ગોઠવે છે તે બતાવું. અત્યારે સામાન ગોઠવે છે. બીજા રૂમનું બાથરૂમ, અહીંયા કિચન આવેલું છે. કિચન છે, અહીંથી ગેસ પાઇપ દેશું, આ ચીમની. કિચનમાંથી આ નવેરું છે, જોઈ લ્યો નવેરું. એક અહીંયા બાથરૂમ આવેલું છે કિચનમાંથી. અહીંયા ફ્રીજ, અહીંયા કિચનનો સામાન રાખવા માટે મારી મસાલા. પણ અહીંયા કિચન પ્લેટફોર્મ, હાલો મારે બેરો. ત્રીજા માળેથી લીધેલો વ્યૂ છે. સોસાયટીમાં સામે અમુક મકાન દેખાય છે, અમે ફ્લેટ દેખાય. આ ઉપરનો પેસેજ છે, બે બાજુ અગાસીમાં જવાય માટે. આ બાજુ પણ અગાસીમાં જવાય, બંને બાજુ. ઘરમાંથી એન્ટર થાય એટલે આ રીતનો વ્યૂ છે. અહીંયા સોફા આવી જશે ભવિષ્યમાં. અહીંથી સેકન્ડ ફ્લોર ઉપર જવાય, જ્યાં જે સામાન ગોઠવે છે એટલે બધે સામાન જેમને તેમ પડ્યો હશે. પણ કાલનો વિડીયો અચૂક જોજો, એમાં તમને પૂરેપૂરું ફ્રેશ ઘર જોવા મળશે, સાફસૂફ જોવા મળશે. આજે સામાન ગોઠવતા હોવાથી અત્યારે આવું મકાન છે, અન્નપૂર્ણા માતાની કોસરબી. ઓકે.
કાલનો વિડીયો તમને બતાવીશ, મકાન કઈ રીતનું સાફસૂફ કર્યું છે, કઈ રીતનું સામાન ફેરવી છે, કઈ રીતની ગોઠવો છે. આજે નાઇટ વ્યૂ થોડોક ટાઈમ હતો તો તમને બતાવી દીધો છે. કાલે પૂરે પૂરો સન્ડેનો આખો દિવસનો તમને બ્લોગ બનાવીને મોકલીશ, જોઈ લેજો. અત્યારે આટલું જોઈને કાલે તમને પૂરેપૂરો, અને સોમવારે અમારે હવન એ રાખેલું છે એનો પણ તમને વિડીયો બતાવીશ કે કઈ રીતનું અમે હવન કરેલું છે, કઈ રીતનું જમવાનું બનાવી છે. તો આ બે દિવસમાં બે વ્લોગ આવશે. અચૂક જોજો, શેર ઓર લાઈક ઓર સબસ્ક્રાઈબ કરતા રહેજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.